યયાતિનો ભોગ અને વૈરાગ્ય, પુરુનો રાજાભિષેક. વૈશંપાયનજી કહે છે, જન્મેજય નહુષનંદન રાજા યયાતિ પુરુની યુવાની લઈને પ્રેમ, ઉત્સાહ અને મોજથી ઈચ્છા અનુસાર સમયાનુકૂળ ભોગ ભોગવવા લાગ્યા. પરંતુ તેઓ ધર્મનું ઉલ્લંઘન ક્યારેય કરતા ન હતા. તેમણે યજ્ઞોથી દેવતાઓને, શ્રાદ્ધોથી પિતરોને, દાન માન અને વાત્સલ્યથી દીનજનોને, મોમાંગી વસ્તુઓથી બ્રાહ્મણોને, ખાનપાનથી અતિથિઓને, સંરક્ષણથી વેશ્યોને અને સદવ્યવહારથી શૂદ્રોને સંતુષ્ટ કરી દીધા. ડાકુ અને લૂંટારાઓને યથેષ્ટ દંડ આપ્યો. બધી પ્રજા પ્રસન્ન થઈ ગઈ. તેઓ ઇન્દ્રની જેમ પ્રજાનું પાલન કરવા લાગ્યા. તેમણે મનુષ્યલોકના તો બધા જ ભોગો ભોગવ્યા, ઉપરાંત નંદનવન, અલકાપુરી અને સુમેરુ પર્વતના ઉત્તરી શિખર પર રહીને ત્યાંના પણ ભોગ ભોગવ્યા. ધર્માત્મા યયાતિએ જોયું કે હવે 1000 વર્ષ પૂરા થઈ રહ્યા છે, ત્યારે તેમણે પોતાના પુત્ર પુરુને બોલાવ્યો અને કહ્યું, બેટા, મેં તારી જુવાનીથી ઈચ્છાનુસાર ઉત્સાહ સાથે મારા પ્રિય વિષયોનો ભોગ કર્યો છે, પરંતુ હવે મને ખાતરી થઈ ગઈ છે કે વિષયોના ભોગની કામના વિષય ભોગથી શાંત થતી નથી. અગ્નિમાં જેટલું ઘી નાખતા જાઓ તે વધતો જ રહે છે. પૃથ્વીમાં જેટલું પણ અન્ન, સોનું, પશુ અને સ્ત્રીઓ છે તે એક કામીની કામના પૂરી કરવામાં પણ અસમર્થ છે. તેથી સુખ તેમની પ્રાપ્તિથી નહીં, તેમના ત્યાગથી જ મળે છે. દુર્બુદ્ધિવાળા લોકો તૃષ્ણાનો ત્યાગ કરી શકતા નથી. વૃદ્ધ થવા છતાં તેમની તૃષ્ણા વૃદ્ધ થતી નથી. આ એક પ્રાણાંતક રોગ છે, તેને છોડવાથી જ સુખ મળે છે. જુઓ, વિષયોનું સેવન કરતા કરતા 1000 વર્ષ પૂરા થઈ ગયા, છતાં મારી તૃષ્ણા દિવસે દિવસે વધતી જ જાય છે. હવે હું આને છોડીને મારા મનને બ્રહ્મમાં જોડી દઈશ અને ભૂખ, તરસ વગેરે દ્વંદ્વોથી નિશ્ચિંત તથા શરીર વગેરેથી નિર્મમ થઈને હરણોની સાથે વનમાં વિચરતો રહીશ. હું તારા પર પ્રસન્ન છું. તું તારી જુવાની લઈ લે અને રાજ્યને ગ્રહણ કર. તું મારો પ્રિય પુત્ર છે. બસ, પુરુએ પોતાનું યૌવન લઈ લીધું અને યયાતિએ પોતાનો બુઢાપો. પ્રજાએ જોયું કે મહારાજ યયાતિ પોતાના મોટા પુત્રોને રાજ્યથી વંચિત કરીને નાના પુત્ર પુરુનો અભિષેક કરી રહ્યા છે, ત્યારે બ્રાહ્મણોને આગળ કરીને બધા તેમની પાસે આવ્યા અને કહ્યું, રાજન, તમે તમારા મોટા પુત્ર યદુને મૂકીને પુરુને રાજ્ય કેમ આપો છો? અમે તમને ચેતવીએ છીએ, તમારા ધર્મની રક્ષા કરો. ત્યારે યયાતિએ કહ્યું, બધા લોકો સાવધાનીથી મારી વાત સાંભળો. એવું એક કારણ છે કે હું યદુને ક્યારેય રાજ્ય આપી શકું એમ નથી. મારા મોટા પુત્ર યદુએ મારી આજ્ઞા માની ન હતી. જે પોતાના પિતાની આજ્ઞા માનતો નથી તે સત્પુરુષોની દ્રષ્ટિમાં પુત્ર નથી. જે મા બાપની આજ્ઞા માને, તેમનું હિત કરે, તેમને સુખ આપે તે જ પુત્ર છે. પુરુ સિવાય બધા પુત્રોએ મારી આજ્ઞાનો અનાદર કર્યો છે. પુરુએ મારું સન્માન કર્યું, મારી આજ્ઞા માની, તેથી આજ મારો ઉત્તરાધિકારી છે. યદુ વગેરેના માતામાં શુક્રાચાર્ય પોતે મને એવું વરદાન આપ્યું છે કે જે તમારી આજ્ઞાનું પાલન કરે તે જ રાજા થાય. તેથી હું સઘળી પ્રજાને અનુરોધ કરું છું કે બધા લોકો પુરુને જ રાજા બનાવે. પ્રજાએ સંતુષ્ટ થઈને પુરુનો રાજ્યાભિષેક કર્યો. ત્યાર પછી રાજા યયાતિ વાનપ્રસ્થાશ્રમની દીક્ષા લઈને બ્રાહ્મણો અને તપસ્વીઓની સાથે નગરમાંથી ચાલ્યા ગયા. યદુથી રાજ્યાધિકારહીન યદુવંશીઓની, તુર્વસુથી યવનોની, દ્રુહ્યુથી ભોજોની અને અનુથી મલેચ્છોની ઉત્પત્તિ થઈ. જન્મેજય પુરુથી જ પ્રસિદ્ધ પૌરવવંશનો વિસ્તાર થયો, જેમાં તમારો જન્મ થયો છે. રાજા યયાતિ વનમાં કંદ, મૂળ, ફળનું ભોજન કરતા રહ્યા. તેમણે પોતાના મનને વશ કરી લીધું, ક્રોધ પર વિજય પ્રાપ્ત કરી લીધો. તેઓ દરરોજ દેવતાઓ અને પિતરોનું તર્પણ કરતા, અગ્નિહોત્ર કરતા હતા. ખેતરોમાંથી અન્નના કણ વીણી વીણીને અતિથિઓને ભોજન કરાવ્યા પછી જ યજ્ઞશેષથી પોતાની ક્ષુધા શાંત કરતા હતા. આ પ્રમાણે 1000 વર્ષો પસાર કર્યા. 30 વર્ષ સુધી તેમણે વાણી અને પોતાના મનને આધીન કરીને માત્ર જળના આધારે જ જીવન નિર્વાહ કર્યો. 1 વર્ષ સુધી નિંદ્રા લીધા વિના માત્ર વાયુ પીને જ રહ્યા. ત્યાર પછી 1 વર્ષ સુધી પંચાગ્નિઓની વચ્ચે બેસીને પસાર કર્યું. 6 મહિના સુધી એક પગે ઊભા રહીને માત્ર વાયુપાન કરતા રહ્યા. તેમની પવિત્ર કીર્તિ ત્રણેય લોકમાં પ્રસરી ગઈ
શરીર છૂટતા તેમને સ્વર્ગની પ્રાપ્તિ થઈ.